કોઈપણ પદાર્થ એસિડ છે કે બેઝ તે ચકાસવા માટે કેટલાક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જેને સૂચકો કહેવાય છે આવા કેટલાક કુદરતી સૂચકો મળી આવે છે જેમ કે જાસૂદનું ફૂલ હળદર લિટમસ જેના વડે પદાર્થ એસિડ છે કે બેઝ તે ચકાસી શકાય છે સામાન્ય રીતે એસિડ અને બેઝની ચકાસણી કરવા માટે લિટમસ પેપરનો ઉપયોગ થાય છે આ લિટમસ એ લાયકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે આપણે આ પ્રકારના પ્રયોગો કરી અને ચકાસીએ કે પદાર્થ એસિડ છે કે બેઝ તે માટે આપણે કેટલાક પદાર્થો અહીંયા લીધેલા છે અલગ અલગ કસનળીમાં અલગ અલગ પદાર્થો મૂકેલા છે તે પદાર્થ એસિડ છે કે બેઝ તે ચકાસવું હોય તો આપણે લિટમસ પેપરનો ઉપયોગ કરીશું તે માટે આપણે એક ડોપર લઈએ આ ડોપરની મદદથી અહીંયા કસનળીમાંથી આ પ્રવાહી લઈએ અને જોઈએ કે આ પદાર્થ છે કે બેઝ અહીંયા સૌ પ્રથમ આ કસનડીમાં એક દ્રાવણ લીધેલું છે એ દ્રાવણમાંથી હું કેટલું દ્રાવણ ડ્રોપરવાળા લઉં છું તેની મદદથી અહીંયા મારી પાસે લિટમસ પેપર છે તેના ઉપર ચકાસણી કરું છું અહીંયા લાલ લિટમસ પેપર છે આ લિટમસ પેપર ઉપર આ દ્રાવણ મૂકો છું અને ચકાસું છું કે આ દ્રાવણ છે એ કયું દ્રાવણ છે અહીંયા તમે જુઓ તો આ લિટમસ પેપર પર દ્રાવણ મૂકતા અહીંયા લિટમસ પેપરના રંગમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી એટલે કે લાલ લિટમસ પેપર લાલ જ રહે છે એ રીતે આપણે બીજો લિટમસ પેપર છે એ ભૂરો લિટમસ પેપર છે તેના પર આ પ્રવાહી મૂકી અને જોઈએ કે શું થાય છે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભૂરોલિટમસ પેપર છે એનું રંગ પરિવર્તન થાય અને લાલ રંગ જોવા મળે છે એટલે જ્યારે ભૂરોલિટમસ પેપર છે એ લાલ બને ત્યારે આ દ્રાવણ એ એસિડ છે તેવું કહેવાય એટલે કે આ કસનડીમાં એસિડ ભરેલ છે અહીંયા મેં હાઇડ્રોક્લોરિક એસિડ આ કસનણીમાં ભરેલ છે આ જ રીતે કુદરતી રીતે આપણા વ્યવહારમાં જોવા મળતા કેટલાક એસિડ છે તેમાંનો આ એસિડ એટલે લીંબુનું પાણી છે આ લીંબુનું પાણી છે તેની પણ કસોટી આ રીતે લિટમસ પેપર ઉપર કરી શકાય અહીંયા લીંબુનું દ્રાવણ બનાવેલું છે તેમાંથી આપણે થોડું દ્રાવણ લઈએ અને તેની કસોટી ફરી કરી જોઈએ અહીંયા ફરી આપણે એક ભૂરો લિટમસ પેપર લઈશું અને તેના ઉપર આ કસોટી કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે ભૂરો લિટમસ પેપર છે એમાં પણ રંગ પરિવર્તન થઈ અને લાલ રંગ જોવા મળે છે એટલે કે અહીંયા દ્રાવણ છે લીંબુનું એ પણ એસિડિક ગુણધર્મ ધરાવે છે આમ એસિડ માટે આ સૂચક દ્વારા કહી શકાય કે જ્યારે ભોરો લિટમસ પેપર એ લાલ બને ત્યારે દ્રાવણ છે એસિડ હોય છે લિટમસ પેપરની સાથે આપણે આપણા સૂચક પત્ર પણ બનાવી શકીએ હળદરની પેસ્ટને બ્લોટિંગ પેપર ઉપર લગાવી અને સૂકવી દેવામાં આવે તો પત્ર બનાવી શકાય છે આ પત્ર એ સૂચક તરીકે ઉપયોગી બની શકે છે જેથી ઘેરે પણ આપણે આ પ્રયોગ કરી શકીએ આ હળદર પેપર ઉપર પણ આપણે એસિડની અસર જોઈએ હળદરપત્ર ઉપર એસિડ મૂકતા હળદર પેપર છે એમાં પીળો રંગ એમ જ રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે એસિડ હળદર પેપર ઉપર પ્રક્રિયા કરી અને રંગ પરિવર્તન કરતો નથી જ્યારે અહીંયા અમારી પાસે બીજું એક દ્રાવણ છે એ દ્રાવણને આવા હળદર પેપર ઉપર મૂકીને જોઈએ તમે જોઈ શકો છો કે આ અડધર પેપર છે એમાં રંગ પરિવર્તન થયો અને આ અડધર પેપર છે એ લાલ રંગનું થયું એટલે કે બેઝ એ હળદર પેપર ઉપર પ્રક્રિયા કરી અને રંગ પરિવર્તન કરી અને લાલ રંગ આપે છે આમ હળદર પેપર છે એ પણ આપણને સૂચક તરીકે ઉપયોગી બને આ જ પ્રમાણે લાલ લિટમસ પેપર ઉપર બેઝની પ્રક્રિયા જોઈએ તમે સ્પષ્ટપણે જોઈ શકો કે બેઝને લાલ લિટમસ પેપર ઉપર મૂકતા લાલ લિટમસ પેપર છે એ ભૂરો બને છે એટલે કે લિટમસ પેપર લાલ છે એમાંથી ભૂરો બને તો આ દ્રાવણ છે એ બેઝ છે આપણા વ્યવહારમાં પણ આવા કેટલાક બેઝ આપણને જોવા મળે છે જેમ કે અહીંયા આ કસનળીમાં મારી પાસે એ સાબુનું દ્રાવણ છે એ સાબુનું દ્રાવણ છે એ પણ આ પ્રકારનો ગુણધર્મ ધરાવતો હોઈ શકે આપણે ચકાસીએ ફરી પાછું સાબુના દ્રાવણને પણ લિટમસ પેપર પર મૂકી અને જોઈએ તો અહીંયા લાલ લિટમસ પેપર છે એ ભૂરો બને છે એટલે કે સાબુનું દ્રાવણ છે એ પણ બેઝ છે આ જ રીતે ઘરમાં રસોડામાં જોવા મળતો બેકિંગ સોડા એ પણ બેઝનું ઉદાહરણ છે આવા બેઝ આપણા વ્યવહારમાં પણ જોવા મળતા હોય છે અને તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ આગળના ક્રમે આપણે બીજા કેટલાક પ્રવાહીની ચકાસણી પણ કરીએ અહીંયા મારી પાસે આ કસણડીમાં મીઠાનું દ્રાવણ ભરેલું છે આપણે તેને ચકાસીએ અહીંયા હું મીઠાનું દ્રાવણ છે એ આમાં ડ્રોપરમાં ભરો છું અને તેને ભૂરા લિટમસ પેપર ઉપર મૂકું છું તમે જુઓ કે ભૂરો લિટમસ પેપર છે એમાં રંગ પરિવર્તન થતું નથી એ જ રંગ રહે છે એટલે ભૂલા લિટમસ પેપર ઉપર કોઈ ફેરફાર જોવા મળતો નથી આ જ પ્રમાણે લાલ લિટમસ પેપર ઉપર પણ આ પ્રવાહી મૂકીને જોઈએ તો લાલ લિટમસ પેપર ઉપર પણ કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી એટલે એવું કહી શકાય કે આ કસનડીમાં રહેલું મીઠાનું દ્રાવણ છે એ એસિડ પણ નથી અને બેઝ પણ નથી જાસૂદના ફૂલને પણ આપણે કુદરતી સૂચક તરીકે લઈ અને આ જ પ્રકારના પ્રયોગ કરી અને જુદા જુદા પ્રવાહીને આપણે ચકાસી શકીએ કે એસિડ છે કે બેઇઝ અહીંયા મારી પાસે આ પ્રવાહી છે જેમાં હળદર પેપરમાં રંગ પરિવર્તન જોવા મળતું નથી એ જ રીતે લાલ લિટમસ પેપર છે એને પણ ડૂબાડવું જોઈએ તો એમાં પણ કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી જેથી આ એ બેઝ નથી એવું કહી શકાય આ જ પ્રમાણે ભૂરા લિટમસ પેપર ઉપર અસર જોઈએ તો અહીંયા ભૂરા લિટમસ પેપર ઉપર પણ કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી એટલે કે આ એસિડ પણ નથી બેઝ નથી આ કસણડીમાં એક ખાંડનું દ્રાવણ લીધેલું હતું એટલે આપણા વ્યવહારમાં જોવા મળતા કેટલાક પદાર્થો છે એસિડ હોય છે કેટલાક બેઝ હોય છે અને કેટલાક તટસ્થ હોય છે અથવા ક્ષાર હોય છે એવું કહી શકાય જેના માટે આપણે ટિટમસ પેપર વડે કસોટી કરી અને નક્કી કરી શકીએ છીએ કે પદાર્થ એસિડ છે કે બેઝ છે